धोरण 12 विषय पाठ नंबर 5 गरीब गया वीडियो के अंदर गरीबी ना निर्देशन को छे एना आपने ત્રણ મુદ્દા અને ત્રણ નિર્દેશકોનો અભ્યાસ કર્યો આજે આપણે ગરીબીના બાકી રહેતા જે ચાર નિર્દેશકો છે એનો આપણે અભ્યાસ કરીશું એમાં સૌથી પહેલો નિર્દેશક છે વિધિની પ્રકાર તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ચોપડીના પેજ નંબર 55 પર ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ દેશના આર્થિક વિકાસ નિર્ધાર કરનારો એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે પરીક્ષા પૂછે શકે કે કોઈ પણ દેશના આર્થિક વિકાસ નિર્ધાર કરનારું મહત્વનું પરિબળ વીજળી છે ઓકે देश में उत्पादन बढ़ावा माटे तेमज लोकोना जीवन की गुणवत्ता सुधारवा माटे वीजळीनी सगवड खूब महत्वनी छे आपणा जीवन की गुणवत्ता सुधारवा माटे आपणुं उत्पादन वधारवा माटे देश नुं उत्पादन वधारवा माटे वीजळीनी जे वपराश छे अथवा वीजळीनी सगवड छे ए आपणा माटे खूब ज अगत्यनी छे ओके भारत वीजळीनो एक मोटो उत्पादक देश अने वपराश करतो देश छे तेम छतां वधु वस्ती अने माथाधी आवक ओछी होवाने कारणे વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે અને માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી છે ભારત દેશ છે એ વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરનાર દેશ છે તેમ છતાં ઓછી માથાદીઠ આવકને કારણે માથાદીઠ વીજળીની વપરાશ આપણા દેશમાં ઓછી છે જે હોય જોઈએ પ્રમાણે નથી બીજો મુદ્દો છે શિક્ષણ એજ્યુકેશન વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષથી તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે તે સાક્ષર છે બાકી બધા નિરક્ષર છે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે જો આપણા જે તે દેશની અંદર શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ હોય તો દેશની અંદર અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકોનું પ્રમાણ પણ વધતું જાય છે જેનાથી શ્રમિકોની વ્યવસાય રોજગારની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે એટલે કે તમે પાસે સારું શિક્ષણ ન હોય તમે તાલીમ પામેલા ન હો તમને વ્યવસાયમાં એટલા ઓપ્શન એટલે કે વિકલ્પ મળી શકતા નથી કે પરિણામે નીચા વેતનો અને ઓછી આવકને કારણે ગરીબી પણ વધે છે તમને જાજા વિકલ્પ ન મળે કામ કરવા માટે તો જે વેતન મળે છે એમાં તમારે સંતોષ પણ મેળવવો પડે છે અને એને હિસાબે ગરીબીનું પ્રમાણ પણ વધતું જાય છે વર્ષ 2011 માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો આ ત્યારના જો પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો ભારતમાં 74.4% યાદ રાખજો નેપાળમાં 60 અને પાકિસ્તાનમાં માત્ર 55% છે એ સાક્ષરતા દર જોવા મળ્યો હતો કે જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે એટલે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર છે એ ઘણો ઓછો જોવા મળે છે એટલે કે ભણેલા લોકોનું પ્રમાણ છે જે અક્ષર જ્ઞાન ધરાવતા લોકોનું પ્રમાણ છે જે લખી અને વાંચી શકે છે એ લોકોનું પ્રમાણ ઘણું ઓછું છે કે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તન અપનાવી શકતા નથી તમારી પાસે શિક્ષણ ન હોય તો આ એની અંદર શું થાય કે ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ભણેલા ન હોય તો તમારી માનસ છે એ સંકુચિત એટલે કે નેરો માઇન્ડેડ હોય તમે જલ્દી નવી વસ્તુ ઓબ્જેક્ટ નથી શકતા અજ્ઞાનતાનું ઓછું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક પણ ગણાય છે અજ્ઞાનતા હોવાને કારણે પણ ગરીબીનું એક પ્રબળ નિર્દેશક છે તમારી પાસે એજ્યુકેશન ન હોય જ્ઞાન ન હોય તાલીમ ન હોય તો એ પણ ગરીબીનું પ્રબળ નિર્દેશક છે કે માત્ર આપણે માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં ઉદ્ભવતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી આપણે એમ કે જે તે દેશની માથાદીઠ આવક સારી છે તો એ દેશ સારો વિકાસ કરે છે એ દેશમાં ગરીબી ઓછી હોય એ ખરેખર કહી શકાય નહીં ઊંચી આવક માથાદીઠ આવક ધરાવતા દેશની અંદર પણ ગરીબીનું પ્રમાણ સારી હોય એ પણ આપણે કહી શકાય છે ટૂંકમાં એવું નથી કે જો ઓછી આવક સારી માથાદીઠ આવક હોય તો એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ ન જ હોય સારું કહેવું એ દેશની અંદર ગરીબ પણ ઉદ્ભવતી જ હોય છે સારીનું પ્રમાણ હોય ત્યાર પછી મુદ્દો છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી કે 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપી વધારો થયો હોવા છતાં પણ આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો 1991માં વિદ્યાર્થી મિત્રો શું થયું હતું કે ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકરણ આ ત્રણ આર્થિક સુધારાઓ ખ્યાલ કરી આ ત્રણ આર્થિક સુધારાઓને કારણે આર્થિક વિકાસ
હાથરી તરફનો વધારો થયો તેમ છતાં પણ આવકની વહેંચણી કેવી છે તો કે અસમાન છે. કઈ રીતે તો કે ગરીબ પર વધુ ગરીબ બને છે અને ધનિક પર વધારે ધનિક બને છે. કારણ કે ધનિકો શું કરે છે તો કે ધનિકો છે એ દેશ ઉપર સંપત્તિનું કેન્દ્રીકરણ કરે છે. એટલે કે મોટા ધનિકો છે એ સંપત્તિ છે દેશની દેશની સંપત્તિમાં એનો ફાળો વધારે હોય છે. ધનિકો હોય છે એને દેશની જે સંપત્તિ હોય છે એમાં ધનિકોનો ફાળો વધારે હોય છે. એટલે એ શું કરે છે તો કે સંપત્તિનું કેન્દ્રીકરણ એની પાસે સંપત્તિ વધારે હોય છે. જ્યારે ગરીબ લોકો તો અધિક ગરીબ હોય છે કે પણ દેખીતી રીતે આપણે માથેની આવકને સારી એવી દેખાય છે કારણ કે ધનિકો વધારે ધનિક છે. બાકી ખરેખર એમની ગરીબીનું પ્રમાણ ઘટ્યું નથી. આવકની અસમાનતા વધવા સાથે એક બાજુ શું છે તો કે ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સંકુલ ભોગવતા ધનિક વર્ગ છે તો બીજી બાજુ ઓછી આવક ધરાવતા અને મકાન વિહોણ હોય છે એની પાસે મકાન પણ નથી એવા ઘણા વર્ષોમાં રહેતા વસતા ખોરાક અને શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત કે જે લોકો ઘણા વર્ષોમાં રહે છે એ લોકોને ખોરાક પૂરતો મળતો નથી, શિક્ષણ મળતું નથી, સ્વાસ્થ્યની સુવિધા પણ નથી. આ ઓછા ઓછી જરૂરિયાતોથી વંચિત છે કે એનાથી બાકાત છે ગરીબ જોવા ગરીબ વર્ગ જોવા મળે છે. ટૂંકમાં જ્યારે આપણી પાછળની આવક વધે ત્યારે શું થાય કે ઉચ્ચ જીવન ધોરણ ધરાવતો ધનિક વર્ગ છે તો બીજી બાજુ સાવ લઘુત્તમ જરૂરિયાત પણ ન સંતોષી શકતો ગરીબ વર્ગ આપણને જોવા મળે છે. તો કોષ્ટક આપેલું છે સરસ મજાનું કે યુએસએ એટલે કે અમેરિકા, યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન એમાં અને ભારત એમાં ટોચના 1% વસ્તી પાસે શબ્દ પકડજો ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવક એકસો દર્શાવ્યું છે કે તે દેશની ટોચના 1% એકસો ધરાવતી વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કેટલું છે કે દેશની જે કુલ આવક છે એમાં 1% જે ધનિકો છે એ ધનિકો પાસે દેશની કેટલી સંપત્તિની પાસે છે દર્શાવ્યું છે. વર્ષ 1998માં અમેરિકાની અંદર યુએસ યુનાઇટેડ સ્ટેટ 15.2% વસ્તી છે એની પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો 15.2% એની પાસે છે ધનિકો પાસે. દેશની કુલ આવક છે એમાંથી 15.2% હિસ્સો છે ધનિકો પાસે છે જે વધીને વર્ષ 2012 કેટલું હતું 18.9. યુકે અને યુનાઇટેડ કિંગડમ અને કે બ્રિટન અને કે ઇંગ્લેન્ડની અંદર 12.5% છે એ કુલ દેશની જે એની આવક છે એમાંથી ધનિકો પાસે 12.5% છે એ જોવા મળી હતી. તે વધીને વર્ષ 2012ની અંદર 12.7% થઈ જ્યારે ભારતમાં 1998માં 9% હતી. વિશ્વના દેશની જે આવક છે એમાં 1% ધનિકો જે હતા 1% ધનિકોમાં વિશ્વ ભારતની અંદર જે કુલ આવક છે એમાં 1% જે ધનિકો છે એમાં કુલ આવકના 9% આવક છે એની પાસે હતી. ખાલી હજી 1% આપણે હિસાબ લીધેલું છે ધનિકો તરીકે. તો વર્ષ 2012ની અંદર 12.6% આપણને જોવા મળે છે. હવે આ બધા જે ફેરફારો આવ્યા છે એનો આપણે તારણ એવું કાઢી શકીએ કે ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફમાં વધુ રહ્યા છે. કારણ કે 1% જે વસ્તી છે એ 1% વસ્તી ખાલી ધનિકોની આપણે હિસાબ કરી લઈએ કે 1% વસ્તી ધનિકોની છે કે ધનિકોની 1% વસ્તી હોય ઉદાહરણ તરીકે એમાંથી વિશ્વના દેશની જે આવક હોય ભારતની એમાંથી દેશની જે આવક હોય ભારતની એમાં 9% એની પાસે છે. હજી 1% ધનિકોનું આપણે પ્રમાણ લીધેલું છે. તો આ સુધારાઓ ધનિકોની તરફમાં વધારે રહ્યા છે. કે આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચે આર્થિક અસમાનતાનો જે ગાળો જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિદર્શક છે. અને ગરીબ અને ધનિક આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબ વર્ગ વધારે ગરીબ છે અને ધનિક વર્ગ વધારે ધનિક હોય એનું જે અંતર જોવા મળે છે એ પણ એક ગરીબીનું ઉદ્ભવ સ્થાન છે. કે હવે છેલ્લો મુદ્દો બેરોજગારીનો મુદ્દો હતો કે બેરોજગારીની વ્યાખ્યા કરી છે કે પ્રવર્તમાન વેતન દર કે અત્યારના વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, લાયકાત હોય,
छता पण जे व्यक्तीने काम न मळे तो ते व्यक्ती शू कहेवाय तो के बेरोजगार कहेवाय के ભારતના આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી પીઓની વૃદ્ધિને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે અને કેવા શું માંગે છે કે દર વર્ષે શ્રમનો પુરવઠો વધતો જાય છે અને કામ કરનારા વ્યક્તિની સંખ્યા વધતી જાય છે સામે રોજગારી આપવાનું પ્રમાણ ઓછું છે રોજગાર કેટલા લોકોને આપી શકાતી નથી દર વર્ષે શ્રમનો પુરવઠો વધે છે પણ એટલા શ્રમના પુરવઠાને એટલે કે એટલા લોકો જે કામ કરવા માટે તૈયાર થાય છે એટલા લોકોને આપણે રોજગારી આપી શકતા નથી એટલા લોકોને રોજગારી આપ ન આપી શકે અને દર વર્ષે શું થાય બેરોજગારીનું સર્જન થાય બેરોજગારીની સ્થિતિમાં શું થાય કે વ્યક્તિની આવક ન હોય તો આવક ન આવે શું થાય તો કે તે પોતે અને પોતાના કુટુંબની ઓછામાં ઓછી જરૂરિયાતો એટલે કે લઘુત્તમ જરૂરિયાતો પણ તે સંતોષી શકતા નથી પરિણામે ગરીબીનું પ્રમાણ શું થાય તો કે ઊંચું આવે કારણ કે આવક ન હોય તો તમે તમારી મિનિમમ એટલે કે લઘુત્તમ જરૂરિયાતો પણ ન સંતોષી શકો અને એનો ઉદ્ભવ થાય તો કે ગરીબી હોય છે વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ હતો 2013-14 ની અંદર શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારી જે માપણી કરી એ પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% જેટલો હતો અને ગામડાની અંદર એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં આ દર 4.7% હતો અને શહેરોમાં એ 5.5% જોવા મળ્યો હતો પ્રમાણ ઘટતું જાય છે છતાં પણ એ પ્રમાણ બેરોજગારીનું શું છે તો કે વધારે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આ ગરીબીના જે વિકેશકો હતા એ અહીં 11 વિકેશકો અહીં પૂર્ણ થાય છે આ પ્રશ્ન ગરીબીના વિવેચકોનો પ્રશ્ન છે એ 5 માર્ક ગરીબી ખાસ પૂછાઈ શકે છે અને ખાસ ધ્યાન રાખજો હવે આગળ વિડીયોની અંદર આપણે ગરીબીના કારણનો અભ્યાસ કરીશું